અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતોની ગ્રહદશા વંકાઈ હોય એમ લાગે છે. પ્રદૂષણના મામલે ઝઝૂમતા ઉદ્યોગો પર હવે નોટિફાઈડ એરિયા વધારાના ખર્ચનું ભરણ નાખી રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જે ઉદ્યોગો 1 ઇંચ કે તેથી વધુ ડાયામીટરના પાણીની પાઇપલાઇન ધરાવતા હોય તેમણે હવે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે એવો પત્ર પાઠવવામાં આવ્યો છે. આ સ્માર્ટ મીટર લગાવવા માટે 1 ઇંચ કે તેથી વધુ વ્યાસની પાઇપલાઇન ધરાવતા ઉદ્યોગોએ જ ખર્ચ ઉઠાવવો પડશે. એક ઉદ્યોગ દીઠ અંદાજિત ખર્ચ રૂપિયા 3.50 લાખનો થાય છે. અંકલેશ્વર વસાહતમાં 208 ઉદ્યોગોએ આ સ્માર્ટ મીટર લગાવવા પડશે. આ આખા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 7 કરોડ છે જે આ ઉદ્યોગોએ જ ઉઠાવવો પડશે. આ અંગે નોટિફાઈડ એરિયાના ડેપ્યુટી એન્જિનિયર મિકેનિકલ માયાત્રાએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ મીટરની યોજના GIDC હસ્તક છે અને એમની સૂચના મુજબ જ નોટિફાઈડ એ ફિક્સ કરી છે અને એ પ્રમાણે જ ઓફિસ કામ કરે છે. આ સંદર્ભે ઉદ્યોગોમાં ચાલતા જોકે ભારોભાર અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે જે તે એકમોના માલિકો તેમજ નોટિફાઈડના અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી જેમાં ખાસ એવી રજૂઆત કરવામાં આવી હતી કે હાલના જોડાણો મેળવવામાં જ ઉદ્યોગોએ લાખો રૂપિયા ખર્ચ્યા છે તો એ રિફંડ મળવા જોઈએ અથવા સ્માર્ટ મીટર માટે નોટિફાઈડ એરિયાએ જે તે GIDC ને જવાબદારી લેવી જોઈએ. એક ઉદ્યોગપતિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં વસાહતમાં પાણીની કોઈ ચોરી થતી નથી, પાણીની કોઈ એવી સમસ્યા પણ સર્જાતી નથી. તેમ છતાં આ નિર્ણય ઉદ્યોગ એકમો પર થોકી બેસાડવામાં આવ્યો છે. આમ જ ઉદ્યોગો તકલીફમાં છે ત્યારે એકમ દીઠ રૂપિયા 3.50 લાખનો ખર્ચ વધારાનો બોધ છે. આ અંગે GIDC નોટિફાઈડ એરિયાને રજૂઆત કરી છે. હાલ તો સ્માર્ટ મીટરના મુદ્દે ઉદ્યોગકારો અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી વચ્ચે મડાગાંઠ સર્જાઈ રહી છે. આ મડાગાંઠ વચ્ચે 2-3 એકમોએ નાણાં ભરી પણ દીધા છે ત્યારે આગામી દિવસોમાં પલ્લુ ઉદ્યોગપતિઓનો તરફેણમાં નમશે કે પછી નોટિફાઈડ GIDC પોતાનું વલણ પકડી રાખે છે એ જોવું રહ્યું.